नमस्ते विद्यार्थी मित्रों, आपणे सजीवोमां प्रजनन आपणो पहेलो यूनिट अने पहेला प्रकरणनी चर्चा करवा जई रह्या छे। सजीवोमां प्रजननी चर्चामां जोईए तो आ पाठ गुजरात बोर्डनी एक्जाममां 5 માર્ક્સનો પૂછાવાનો છે। આ પાઠ કુલ આ પાઠમાંથી આશરે 5 માર્ક્સનું પૂછાવાનું છે, જેમાંથી 3 MCQ છે અને 1 ટૂંક નોંધ છે જે 2 માર્ક્સની છે, અને 3 MCQના 3 માર્ક્સ છે। આમ ટોટલ 5 માર્ક્સનો આ પાઠ છે એ આપણે પૂછાશે, જેમાંથી બોર્ડના પેપરમાં 3 MCQ આવશે અને 2 માર્ક્સની 1 ટૂંક નોંધ આવશે। આપણે સજીવોમાં પ્રજનનની અંદર આ જોતા જઈએ, ચેપ્ટરની શરૂઆત કરતા જઈએ કે જીવનકાળ લાઈફ સ્પાઇન, જીવનકાળ અથવા તો લાઈફ સ્પાઇન, તો જીવનકાળ અથવા તો લાઈફ સ્પાઇન એટલે શું? એમ જીવનકાળ અથવા તો લાઈફ સ્પાઇન, તો સજીવોના જન્મથી કોઈ પણ સજીવના જન્મથી મૃત્યુ સુધીનો સમયગાળો એને જીવનકાળ અથવા તો લાઈફ સ્પેન તરીકે ઓળખવામાં આવે છે। જન્મથી મૃત્યુ સુધીનો સમયગાળો એટલે જીવનકાળ। હવે પૃથ્વી પર વસતા જુદા જુદા સજીવોનો જીવનકાળ અલગ અલગ હોય છે, બધા જ સજીવો સમાન જીવનકાળ દર્શાવતા નથી। કેટલાક સજીવો લાંબુ આયુષ્ય ધરાવે છે તો કેટલાક સજીવો છે એનું આયુષ્ય ટૂંકું હોય છે, કેટલાક સજીવો ખાલી એક જ દિવસનું આયુષ્ય ધરાવતા જોવા મળે છે। સજીવોનું કદ અને જીવનકાળ સાથે કોઈ સમાનતા નથી। અને એક એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો કાગડો અને પોપટ, તો કાગડા અને પોપટમાં કદની દ્રષ્ટિએ જોઈએ તો મુખ્યત્વે આમ સમાન કદ લાગે, પણ બંનેના જીવનકાળમાં ખૂબ મોટો ડિફરન્સ છે। કાગડો 15 વર્ષનું આયુષ્ય ધરાવે છે તો પોપટનો 140 વર્ષનું આયુષ્ય છે। આમ જીવનકાળ છે એ દરેક સજીવોનો અલગ અલગ હોય છે। દાખલા તરીકે આપણે જોતા જઈએ જીવનકાળની અંદર કે હાથીનો જીવનકાળ આશરે 65 વર્ષનો છે। હવે કેટલીક બુક તમને 60 થી 90 વર્ષ એવું પણ કહેશે, તો કૂતરાનો જીવનકાળ ની ચર્ચા કરીએ તો 10 થી 14 વર્ષનો કૂતરાનો જીવનકાળ છે, તો એની સાપેક્ષમાં ગાયનો જીવનકાળ 18 થી 22 વર્ષ છે। ગાય 18 થી 22 વર્ષનો જીવનકાળ છે એ દર્શાવતા જોવા મળે છે। ઘોડાનો જીવનકાળ 50 વર્ષની આજુબાજુ, 50 થી 60 વર્ષની આજુબાજુ ઘોડાનો જીવનકાળ છે એ જોવા મળે છે। તો કાચબો છે એ 100 થી 150 વર્ષનું આયુષ્ય ધરાવે છે। કાચબો કદમાં હાથી કરતા અત્યંત નાનો છે, છતાં પણ કાચબાનું આયુષ્ય છે એ 150 વર્ષ જેટલું જોવા મળે છે। તો એવી રીતના આપણે જોઈએ કે આપણે ચર્ચા કરી હતી કાગડો 15 વર્ષનું જીવનકાળ દર્શાવે છે, એની સાપેક્ષમાં પોપટ 140 વર્ષનું આયુષ્ય દર્શાવતો જોવા મળે છે। તો પોપટનું આયુષ્ય કાગડા કરતા વધારે છે। તો કેટલાક મેફ્લાય નામનું કીટક 1 જ દિવસનું આયુષ્ય ધરાવે છે, 1 જ દિવસમાં એ ઈંડા મૂકી અને મૃત્યુ પણ થઈ જાય છે, તો મેફ્લાય છે 1 જ દિવસનું આયુષ્ય ધરાવતું જોવા મળે છે। તો ઈગલ ગરુડ ગરુડનું આયુષ્ય છે એ 90 વર્ષ છે। આમ અલગ અલગ પ્રાણીઓનું આયુષ્ય અલગ અલગ હોય છે। વેલનો જીવનકાળ 37 વર્ષનો જોવા મળે છે,
તો ગુલાબની વનસ્પતિના કેટલાક ઉદાહરણની ચર્ચા કરીએ. તો વનસ્પતિમાં ગુલાબનું આયુષ્ય 5 થી 7 વર્ષનું છે, તો કેળ 25 વર્ષનું આયુષ્ય ધરાવે છે. કેળનું આયુષ્ય કેટલું જોવા મળે છે? 25 વર્ષનું. ગુલાબનું આયુષ્ય કેટલું જોવા મળે છે? 5 થી 7 વર્ષનું જોવા મળે છે. તો ડાંગર ચોખાનો છોડ, ચોખાનો છોડ 3 થી 4 મહિનાનું આયુષ્ય હોય છે. 3 થી 4 મહિના પરિપક્વ થઈ જાય. ઘઉંના છોડનું આયુષ્ય પણ છે એ 3 થી 4 મહિનાનું જોવા મળે છે. ઘઉંનું આયુષ્ય પણ કેટલું જોવા મળે છે? 3 થી 4 વર્ષનું, સોરી 4 મહિનાનું. ત્યાર પછી વડ 200 વર્ષનું આયુષ્ય ધરાવે છે. વડના વૃક્ષનું આયુષ્ય 200 વર્ષનું છે, 200 વર્ષથી વધારે. તો પીપળાનું આયુષ્ય છે 1500 વર્ષથી પણ વધુ જોવા મળે છે. તો જુદા જુદા વનસ્પતિઓમાં પણ જીવનકાળ છે એ અલગ અલગ જોવા મળે છે. કેટલીક વનસ્પતિ 1 વર્ષાયી હોય છે, કેટલીક બહુ વર્ષાયી જોવા મળે. તો બહુ વર્ષાયી વનસ્પતિનો જીવનકાળ વધારે હોય, 1 વર્ષાયી વનસ્પતિનો જીવનકાળ ટૂંકો હોય. તો આમ જુદા જુદા સજીવોમાં અલગ અલગ જીવનકાળ જોવા મળે છે. તો પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારથી સજીવો છે એ મૃત્યુ તો પામતા જ આવે છે. આજે હાથીની ઉત્પત્તિ કેટલા વર્ષો પહેલાની છે, કૂતરાની કેટલા વર્ષો પહેલાની છે? જો હાથીનું સરાસ આયુષ્ય 65 વર્ષનું હોય તો 65 વર્ષ પછી હાથી બધે મૃત્યુ પામ્યા હોય છે, પણ એવું નથી થતું. પૃથ્વી પર બધા જ સજીવોનું સાતત્ય જળવાઈ રહે છે. એટલે કે એક સજીવ મૃત્યુ પામતો હોય છે તો બીજા સજીવનો જન્મ થતો હોય છે, પોતે સંતતિ સર્જન કરી શકે છે દરેક સજીવો. તો પૃથ્વી પર આ સજીવોનું સાતત્ય કઈ ક્રિયા દ્વારા જળવાય છે? તો કે પૃથ્વી પર આ સજીવોનું સાતત્ય પ્રજનનની ક્રિયા દ્વારા જળવાય છે. કે પૃથ્વી પર આ બધા જ સજીવો છે એ અમુક સમયને અંતે મૃત્યુ થઈ જાય છે, પણ છતાં પણ પૃથ્વી પર સજીવોનું સાતત્ય જળવાય છે. તો સજીવોનું સાતત્ય કઈ ક્રિયા દ્વારા જળવાય છે? તો કે પ્રજનનની ક્રિયા દ્વારા સજીવોનું સાતત્ય જળવાતું જોવા મળે છે. આમ પ્રજનન એ પૃથ્વી પર સજીવોનું સાતત્ય જાળવી રાખતી પ્રક્રિયા છે. તો હવે આપણે પ્રજનન એટલે એની વ્યાખ્યા જોઈએ અને પ્રજનનના પ્રકારોની ચર્ચા છે એ કરતા જઈએ. બરોબર છે? પ્રજનન શું છે, પ્રજનનની વ્યાખ્યા અને પ્રજનનના પ્રકારોની ચર્ચા છે એ આપણે જોઈએ. તો આ એમસીક્યુ તરીકે આ બધા જ છે એ તમે યાદ રાખશો. પ્રજનન, તો સજીવો દ્વારા પુખ્ત વયે પોતાના જેવી જ સંતતિનું નિર્માણ થવાની ક્રિયા એટલે પ્રજનન. સજીવો દ્વારા પુખ્ત વયે પોતાના જેવી જ સંતતિનું નિર્માણ થવાની પ્રક્રિયા એટલે પ્રજનનની પ્રક્રિયા. આમ પ્રજનન દ્વારા સજીવ પોતે જીવ સાતત્ય જાળવે છે. પ્રજનનનું મહત્વ, પહેલો ઇમ્પોર્ટન્સ કે પ્રજનન દ્વારા જીવ સાતત્ય જળવાઈ રહે છે. પહેલો ઇમ્પોર્ટન્સ છે પ્રજનન દ્વારા સજીવોનું જીવ સાતત્ય છે એ જળવાઈ રહે છે. બીજું, મૃત્યુ પામતા સજીવોના સ્થાને પ્રજનન દ્વારા ઉત્પન્ન થયેલા નવા સજીવો સ્થાન પામે છે.
નવા સજીવો સ્થાન પામે છે. પ્રજનન દ્વારા જે સજીવો ઉત્પન્ન થાય એ સજીવો છે એ સ્થાન પામતા જોવા મળે છે. એટલે અને પ્રજનન દ્વારા જે તે સજીવ પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખે છે, જે તે સજીવ પોતાની જાતિની સંખ્યામાં વધારો કરી શકે છે. એટલે આ રીતે પ્રજનન પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અને જીવ સાતત્ય જાળવી રાખવા માટે અગત્યની પ્રક્રિયા છે. આ પ્રજનનને મુખ્ય બે પ્રકારોની અંદર વહેંચી નાખવામાં આવે છે. પહેલું અલિંગી પ્રજનન, અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન. અલિંગી પ્રજનન અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન. બીજું લિંગી પ્રજનન સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, મીન્સ કે લિંગી પ્રજનન. અલિંગી પ્રજનન તો કે અલિંગી પ્રજનન દરમિયાન એક જ પિતૃ ભાર લે છે. અલિંગી પ્રજનનમાં એક જ પિતૃ ભાગ લેતો જોવા મળે છે, જ્યારે લિંગી પ્રજનનમાં બે પિતૃઓ ભાગ લે છે. એક નર અને બીજું માદા. નર પિતૃ દ્વારા નર જન્યુ એટલે કે શુક્રકોષ ઉત્પન્ન થાય છે અને માદા પિતૃ દ્વારા માદા જન્યુ એટલે કે અંડકોષ ઉત્પન્ન થાય છે. નર પિતૃ દ્વારા નર જન્યુ ઉત્પન્ન થાય, માદા પિતૃ દ્વારા માદા જન્યુ ઉત્પન્ન થાય. એટલે કે લિંગી પ્રજનનમાં હંમેશા જન્યુઓ ભાગ લે છે, હંમેશા જન્યુઓ ભાગ લે છે. જ્યારે અલિંગી પ્રજનનમાં જન્યુઓ ભાગ ન લે, પરંતુ જન્યુઓ કેટલીક વખત ઉદ્ભવે. સામાન્ય રીતે જન્યુ ભાગ જ ના લે એટલે જન્યુ ઉત્પન્ન જ ન થતા હોય, પણ કેટલાક અપવાદરૂપ કિસ્સામાં અલિંગી પ્રજનનમાં જન્યુઓ ઉત્પન્ન થાય. બાકી લિંગી પ્રજનનમાં હંમેશા જન્યુઓ ભાગ લે, જન્યુઓ ઉત્પન્ન થાય જ. અલિંગી પ્રજનનમાં એક જ પિતૃની જરૂરિયાત રહે, લિંગી પ્રજનનમાં બે પિતૃની જરૂરિયાત રહે. અલિંગી પ્રજનન સરળ હોય છે, અલિંગી પ્રજનન સરળ છે, એની સાપેક્ષે લિંગી પ્રજનન જટિલ છે. અલિંગી પ્રજનનનો સમયગાળો લિંગી પ્રજનનની સાપેક્ષમાં ટૂંકો હોય છે, લિંગી પ્રજનનનો સમયગાળો અલિંગી કરતા વધારે લાંબો હોય છે. અલિંગી પ્રજનનમાં ઉત્પન્ન થતી સંતતિ પિતૃઓની ક્લોન આબે નકલ ઉત્પન્ન થાય છે. ઉદ્ભવતી સંતતિ પ્રતિકૃતિ જનીનિક પ્રતિકૃતિ ઉત્પન્ન થાય છે અલિંગી પ્રજનનમાં, એટલે કે ક્લોન નું સર્જન થાય છે. જ્યારે લિંગી પ્રજનનમાં ઉત્પન્ન થતી સંતતિઓ બંને પિતૃને મળતી આવે છે પણ સંપૂર્ણપણે ક્લોન નથી હોતી. લિંગી પ્રજનનમાં ક્લોન પેદા થાય, લિંગી પ્રજનનમાં ક્લોન ન પેદા થાય. કારણ તો કે લિંગી પ્રજનન દરમિયાન જન્યુના નિર્માણમાં અર્ધીકરણની પ્રક્રિયા થાય. 11મા ધોરણમાં ભણી ગયા છીએ અને આ અર્ધીકરણની પ્રક્રિયા દરમિયાન વ્યતિકરણ થાય એટલે ભિન્નતાનું સર્જન થાય, એટલે સંતતિઓ પિતૃ કરતાં થોડીક ભિન્ન ઉત્પન્ન થાય. એટલે અલિંગી પ્રજનનમાં ક્લોન પેદા થાય, લિંગી પ્રજનનમાં ક્લોન પેદા થતા નથી. વ્યતિકરણ એના માટે જવાબ.
હવે નું જે સેન્ટેન્સ હું બોલું છું ખાસ સાંભળજો કે જ્યારે દ્વિલિંગી ઉભયલિંગી પ્રાણી હોય અને સ્વફલન થતું હોય ત્યારે લિંગી પ્રજનનમાં એક જ પિતૃની આવશ્યકતા રહી. આ ખાસ યાદ રાખજો. જ્યારે દ્વિલિંગી પ્રાણી હોય અને તેમાં સ્વફલન થતું હોય ત્યારે લિંગી પ્રજનનમાં એક જ પિતૃ ભાગ લે છે. ત્યારે લિંગી પ્રજનનમાં એક જ પિતૃ ભાગ લે છે. હવે દાખલા તરીકે તમને મગજમાં તરત વિચાર આવે કે સાહેબ દ્વિલિંગી પ્રાણી એટલે નુપુરક સમુદાયનું અળસિયું, તો અળસિયું દ્વિલિંગી છે પણ પરફલન દર્શાવે છે, સ્વફલન નથી દર્શાવતું. તો અળસિયામાં એ લિંગી પ્રજનન દરમિયાન બે પિતૃની જરૂરિયાત રહી. જ્યારે દ્વિલિંગી હોય, દ્વિલિંગી એટલે કે એક જ દેહની અંદર શુક્રપિંડ અંડપિંડ બંને હોય અને સ્વફલન થતું હોય ત્યારે જ એક જ પિતૃ છે એ ભાગ લેતું જોવા મળે છે. તો આ લિંગી અને અલિંગી પ્રજનનની ચર્ચા હતી. હવે આપણે અલિંગી પ્રજનનના પ્રકારોની ચર્ચા આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર છે એ કરવાના છીએ, અલિંગી પ્રજનનના પ્રકારો. વિદ્યાર્થી મિત્રો, મારા વિડીયો શેર કરો, વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો અને બેલ ઉપર ક્લિક કરી વધુ નવા અપડેટ માટે છે એ તમને મળતી રહે.